नमस्कार विद्यार्थी मित्रों, હું વિજય નાકિયા સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની YouTube ચેનલ માં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ સ્પોકન ઇંગ્લિશ લેક્ચર નંબર 7। લેક્ચર નંબર 6 માં આપણે જોયું તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને એના ઘણા બધા વાક્યો કેવી રીતે બને છે, કેવી રીતે ડે ટુ ડે લાઈફ માં યુઝ છે, એની ડેફિનેશન શું હતી, એની તમામ પ્રકારની સ્ટ્રક્ચર્સ કે જે કેવી રીતના યુઝ કરી શકાય। સેમ વસ્તુ આજે પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની જબરજસ્ત પ્રેક્ટિસ કરવાના છે તમામ નિયમો સાથે। અને આજે આ લેક્ચર પૂરો થશે અને આના પછીનો લેક્ચર નંબર 8 આવશે, એ સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ પ્રેઝન્ટ આ બેનું કોમ્બિનેશન હશે। એટલે ક્યારે કેટલો તફાવત છે, આજે હું થોડી થોડી વાતો તો કરી જ દઈશ, પણ એના એક્સ્ટ્રા એક્ઝામ્પલ સાથે શું બંનેમાં તફાવત છે એ તો હું આના પછીના લેક્ચરમાં તમને જરૂર કહેવાનો છું। પણ આ દુનિયામાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતો કાળ હોય બોલવામાં, લખવામાં કે વાંચવામાં, તો એ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ। વિદ્યાર્થી મિત્રો, સાવ સહેલામાં સહેલો, નાનામાં નાનો ટચુકડો એવો આ કાળ છે, બધાને સમજાઈ જશે। વિડીયોની અંત સુધી બન્યા રહેશો તો વિડીયો આખો જોવાનો છે, ગમે તો લાઈક કરવાનો છે, કોમેન્ટ કરવાની છે કેવો લાગે છે વિડીયો, અને ખાસ તમે બધા વિદ્યાર્થીઓ તમારા ભાઈબંધ હોય, તમારા મિત્રો હોય, બધાને શેર કરો। ખાસ તો આ લિંક એ બધાને શેર કરી દો, બસ આજ મારે તમારી પાસેથી શું કે ગુરુ દક્ષિણામાં જોઈએ છે। અને સાથે સાથે તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લ્યો, લાલ બટન ઉપર લખેલો છે સબસ્ક્રાઇબ ઇટ ટુચ દિન કરી દો, બાજુમાં બે લાઇકન છે ટન 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 ઓલ ઉપર ક્લિક કરી દો, જેથી કરી તમામ પ્રકારની નોટિફિકેશન તમને પહેલા મળી રહે। તો શરૂઆત કરીએ છીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ ની જબરજસ્ત પ્રેક્ટિસ તમામ નિયમો સાથે। તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સૌપ્રથમ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું ગુજરાતી શું થાય બધાને ખબર હોવી જોઈએ। સિમ્પલ એટલે થાય સાદો, પાસ્ટ એટલે થાય ભૂત, ટેન્સ એટલે થાય કાળ, સાદો ભૂતકાળ। વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રકારની ભૂતકાળમાં જે ક્રિયાઓ થઈ ગઈ છે એ મોસ્ટ ઓફ આ કાળ દ્વારા જ જે છે એ ઉપયોગમાં લેવાય છે। ડેફિનેશન શું કહે છે? ડેફિનેશન કહે છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ યુઝ્ડ એટલે ઉપયોગમાં લેવાય છે ટુ ટોક અબાઉટ કમ્પ્લીટેડ, ટુ ટોક એટલે બોલવા માટે, કહેવા માટે, અબાઉટ એટલે કમ્પ્લીટેડ એક્શન, જે ક્રિયા થઈ ગઈ છે એવી, ઇન અ ટાઈમ બિફોર નાવ, અત્યારે જે સમય છે એ સમય પહેલા જે ક્રિયાઓ થઈ ગઈ છે એ ક્રિયાઓને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ નો ઉપયોગ થાય છે। ભૂતકાળમાં તમામ પ્રકારની ક્રિયા, હું મેં લખ્યું, મેં વાંચ્યું, અમે ઘરે ગયા, જો તમામ પ્રકારની ક્રિયાઓ થઈ ગઈ છે, જે એક્શન તમે પકડો, હું ઘરે જાઉં છું, તો એ તો અત્યારે ક્રિયા થાય છે, વર્તમાન કાળમાં થાય છે, અત્યારે ક્રિયા થાય છે। અહીંયા લખ્યું છે કે બિફોર ટાઈમ બિફોર નાવ, એટલે જે અત્યારે ટાઈમ ચાલુ છે એ સમય પહેલાની જે ક્રિયા થઈ ગઈ, અત્યારે હું આમ છીક ખાવ, પછી એવું કહો મેં છીક ખાધી, તો એ ભૂતકાળ થઈ ગયું, એ ખવાઈ ગઈ ભાઈ, બરોબર। એટલે જે પણ કાંઈ ક્રિયા થઈ ગઈ છે અત્યારે જે સમય ચાલુ છે એ પહેલાની, એ તમામ પ્રકારની ક્રિયાઓ દર્શાવવા માટે હંમેશાની માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે। જો અમે તમારા માટે કેક બનાવી, કેક બનાવવાની ક્રિયા થઈ ગઈ છે, થાય છે, થઈ ગઈ છે, બરોબર છે, એટલા માટે આનું વાક્ય થશે વી મેડ અ કેક ફોર યુ। કેવી રીતે બન્યું એ હમણાં હું તમને કહીશ, પણ વી મેડ, અમે બનાવી, મેડ એટલે બનાવવું, ખાસ વસ્તુ યાદ રાખજો, એમ એ કે ઈ, મેક એટલે બનાવે છે, મેડ એટલે બનાવ્યું, અ કેક એટલે કેક, ફોર યુ, ફોર એટલે તમારા માટે। બીજું એક એક્ઝામ્પલ છે, તમે ત્યાં લખ્યું, તમે એટલે યુ, લખ્યું એટલે રોટ, અને ત્યાં એટલે ધેર, તમે ત્યાં લખ્યું। વિદ્યાર્થી મિત્રો, હવે કેવી રીતે બને છે એના માટે સ્ટ્રક્ચર છે એ આપણે જોઈએ લે। તો અફર્મેટિવ, અફર્મેટિવ એટલે થાય હકાર, બરોબર છે, હકાર, પોઝિટિવ સ્ટ્રક્ચર કહીએ, તો સિમ્પલ વસ્તુ છે એની વાક્યના સબ્જેક્ટ પ્લસ વી ટુ। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યાદ કરો તો એમાં એવું આવતું હતું સબ્જેક્ટ પ્લસ વી વન, અને એનું આવતું હતું એસ કે ઈએસ વાળું રૂપ, પ્લસ ઓબ્જેક્ટ આવતું હતું, પ્લસ અધર વર્ડ્સ આવતું હતું। સેમ વસ્તુ છે સબ્જેક્ટ પ્લસ વી ટુ। હવે અહીંયા મેં તમને કીધું હતું કે વી વન આપણે વર્બ્સનો જે શું કહેવાય
વિડિયો છે એ તમે જોયો હશે તો તમને ખ્યાલ આવી જશે. V1 એટલે વર્તમાનનું રૂપ થાય, મૂળ રૂપ થાય, એટલે ક્રિયાપદનું વર્તમાનનું રૂપ એટલે ઈ વર્તમાન કાળમાં આવતું હતું. અહીંયા V2 છે એટલે ક્રિયાપદનું 2 એટલે ભૂતકાળનું રૂપ. આ તમને ત્યારે જ ખબર પડશે જ્યારે તમે વર્બ વાળો જે આપણો જે સ્પોકનનો જે સેકન્ડ લેક્ચર કે થર્ડ લેક્ચર છે એમાં મેં આ તમામ પ્રકારની ચર્ચા કરી દીધી. ક્રિયાપદની સંપૂર્ણ માહિતી વાળો વિડીયો જોઈ લેજો એટલે તમને તો જ અહીંયા ખ્યાલ આવશે. એમાં મેં તમામ પ્રકારના ક્રિયાપદો આપ્યા છે, એની એક PDF પણ આપેલી છે, એ વિડીયોની નીચે લિંકમાં એ બધી જોયેલી હશે. અને ખાસ આના પછીનો જે લેક્ચર આવે ને, આના પછીનો જે લેક્ચર એ PDF મેં મોકલેલી છે ને, PDFની પ્રિન્ટ કાઢીને તમારી સાથે રાખજો તો વધારે સમજવાની મજા આવશે. જો ખરેખર તમારે અંગ્રેજી બોલતા શીખવું જ છે, સમજવું જ છે, તેના માટે હું કહું છું એ PDFની પ્રિન્ટ કઢાવી અને મારી સાથે આ વિડીયો જોજો તો ખ્યાલ આવશે. બરોબર, હવે V2 એટલે આપણને ખ્યાલ આવી ગયો છે, બરોબર છે. હવે એક એક્ઝામ્પલ જોઈએ. હું નિયમો ભૂલી ગયો. હવે વાક્ય રચના આપણને પહેલાં ખબર છે, કરતા કોને કહેવાય, ક્રિયાપદ કોને કહેવાય, આની બધી ગાથાઓ ગાઈ નાખી છે, તમને ખબર જ છે. કરતા એટલે જેના દ્વારા ક્રિયા થતી હોય, ક્રિયાપદ એટલે જે એવો શબ્દ જે ક્રિયા દર્શાવતો હોય, અને કર્મ એટલે જેને અનુલક્ષીને ક્રિયા થતી હોય, જેના ધ્યાનમાં રાખીને ક્રિયા થતી હોય. હવે આમાં જુઓ, હું એટલે આય, તો પેલા કરતા સબ્જેક્ટ એટલે આય, નિયમો ભૂલી ગયો. હવે ક્રિયા શું થાય છે, ભૂલી ગયાની. વિદ્યાર્થી મિત્રો, ભૂલવું એટલે થાય ફોરગેટ એટલે શું થાય, ભૂલી જવું. આ ક્રિયાપદનું વર્તમાનનું રૂપ છે. જો અહીંયા એમ હોત ને કે હું નિયમો ભૂલી જાઉં છું, બરોબર છે, તો આ V1 આવે, પણ V2 આનો થાય ફોરગોટ. આ V2 છે એટલે હું ભૂલી ગયો, ફોરગેટ એટલે ભૂલી જવું, ફોરગોટ એટલે ભૂલી. કોઈ પણ ક્રિયાપદ હોય, ઈટ હોય તો એનું એટ થાય, એક્સેપ્ટ હોય તો એક્સેપ્ટેડ થાય, પણ ક્રિયાપદનું V2 નું રૂપ હોય ને એનું હંમેશા ગુજરાતી ભૂતકાળ જ થાય. હું એમ કહું આઈ ઈટ તો હું ખાઉં છું, આઈ એટ તો મેં ખાધું. અહીંયા એમ કીધું કે હું નિયમ ભૂલી જાઉં છું તો આઈ ફોરગેટ રૂલ્સ, પણ હું નિયમો ભૂલી ગયો, આઈ ફોરગોટ. સિમ્પલ વસ્તુ છે, તમને ક્રિયાપદના વર્તમાન અને ભૂતકાળના રૂપ આવડતા હશે એટલે તમે કોઈ દિવસ અટકવાના નથી. આ ગેરંટી સાથે વાત છે, કરશો તો થશે, નહીં કરો તો નહીં થાય, કરવાનું જ છે, ન થાય એમ થોડું હાલે, બધું સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા પછી ક્રિયાપદનું રૂપ છે આઈ ફોરગોટ. શું રૂલ્સ, તો નિયમો. તો તમે જોઈ શકો છો વાક્ય આઈ ફોરગોટ રૂલ્સ, એક કરતા વધારે છે નિયમો કીધું છે. એક નિયમ હોત તો હું નિયમ ભૂલી ગયો તો રૂલ્સ આવે, બરોબર છે. ક્યારેક તમારા સર સાયન્સ ના સર નિયમો પૂછે તો કેજો આઈ ફોરગોટ રૂલ્સ. અરે સાહેબ ને એમ થાય કે લા ભાઈ હૈસે હૈસે કાંઈ ન ઘટે, પણ કેતા નહીં, વળી સ્કેલ વાળી થાય, ઝાપટું ઢીકાન પાટાને હોમવર્ક આવી જાય, અલગ વસ્તુ. આવડતું જ બોલી જ જવાનું અને આવડે જ બધું. હવે જુઓ, તેને ગયા મહિને નવું ઘર ખરીદ્યું. ક્રિયા થાય છે, થઈ ગઈ છે, ખરીદાઈ ગયું છે, હોમ નવું લેવાઈ ગયું છે. કોને લીધું, તેને. તેને એટલે અહીંયા હી લખી શકો ને સી લખી શકો, કાંઈ અહીંયા અંદર તમને કીધું નથી. છોકરીને અનુલક્ષીને વાત કરે છે, છોકરાને, તો આપણે હી લઈએ કે સી લઈએ ગમે તે. ગયા મહિને આ અન્ય શબ્દ કહેવાય, લાસ્ટ મંથ. નવું ઘર પેલા ક્રિયાપદ છે એટલે પેલા તો સી કે હી મૂકી શકીએ. પછી ક્રિયાપદ નું કેવું રૂપ, ભૂતકાળ નું રૂપ. ખરીદવું એટલે બાય થાય વિદ્યાર્થી મિત્રો, એનું V2 બોટ થાય, BOUGHD. જીવનમાં આ બધું જરૂરી છે, આવડશે તો થશે, નહીતર કાંઈ નહીં થાય. એટલે તમામ પ્રકારની વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, નહીતર ભેગું નહીં થાય. સમજાઈ ગયું કે નહીં? ઓકે, આગળ વધીએ. તેને એટલે હી અથવા તો સી. હવે ખરીદવાનું V2 શું થાય, બોટ થાય, તો BOUGHD અહીંયા મૂકો. શું ખરીદ્યું છે, અ હાઉસ અથવા તો હોમ, હાઉસ લખો. પછી તમે લાસ્ટ મંથ લખી શકો છો, લાસ્ટ મંથ, બરાબર. સી બોટ, હવે તમે અહીંયા બાય લખ્યું ને ભૂલે ચૂકે, સી બાય હો હાઉસ લાસ્ટ મંથ, તો પેલા તો આ થાય જ નહીં, પણ તમે એમ લખો સી બાય હાઉસ, તે બાય શું કહેવાય, ખરીદે છે એમ થાય. તેણી અથવા તો તે ઘર ખરીદે છે. એટલે એક જ વસ્તુ યાદ રાખવાની, તમે ક્રિયાપદનું મૂળ રૂપ વાત કરી અને અહીંયા બાયનું આવે, SKES વાળા રૂપ લાગે, પછી વર્તમાન કાળ હોય તો એ તમને પછી ખબર હોવી જોઈએ, બરોબર. V1 આવે તો વર્તમાનમાં ક્રિયા થતી હોય, V2 મૂક્યું એટલે ભૂતકાળમાં ક્રિયા થઈ ગયું. હું બોલું છું આઈ સ્પીક, હું બોલ્યો આઈ સ્પોક,
V1 V2 સિમ્પલ વસ્તુ છે ને ભાઈ હે હું પીઉં છું આઈ ડ્રિંક મે પીધું આઈ ડ્રિંક પછી હું પતંગ ઉડાડું છું અત્યારે ઉડાડું છું એટલે આઈ ફ્લાય અ કાઈટ મે પતંગ ઉડાડી આઈ ફ્લ્યુ અ કાઈટ સિમ્પલ વસ્તુ છે હાઉ આ હેલું હે કરો તો થાય નહીતર નો થાય બરોબર છે ચલો આગળ વધીએ તો થઈ ગયું હી બોટ અ ન્યુ હાઉસ લાસ્ટ મંથ ચલો એના પછી નેગેટિવ સ્ટ્રક્ચર શું કહે છે નેગેટિવ સ્ટ્રક્ચરમાં વર્તમાન કાળની વાત કરો તો આપણે આવતું હતું આ ચેકી નાખું છું ડુ અથવા તો ડઝ આવતું હતું બરોબર છે હવે તમે ડુ એક ક્રિયાપદ છે બરોબર છે ડુ શું છે ક્રિયાપદ આ ક્રિયાપદનું મૂળ રૂપ છે ડુ એટલે કરવું થાય હવે આનું ક્રિયાપદનું વી ટુ નું રૂપ શું થઈ જાય રેડીડ થાય છે બરોબર એનું વી થ્રી શું થાય છે તો કે ડન થાય છે બરોબર એટલે આપણને ડીડ ખબર હોવી જોઈએ તો હવે જ્યાં આની નકાર આપણે વર્તમાન કાળની નકાર વાક્ય રચના આવી થતી હતી સબ્જેક્ટ પ્લસ ડુ અથવા તો ડઝ પ્લસ નોટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવાઇઝ તો આ અહીંયા ડુ ડઝ છે તો એનું ડીડ કરી નાખો એટલે ભૂતકાળની થઈ ગઈ તો ડીડ અને હંમેશા ક્રિયાપદનું વર્તમાનનું રૂપ આવે એક જ વસ્તુ યાદ રાખવાની જે વાક્યમાં ડુ ને ડઝ આવતું હોય કે ડીડ આવતું હોય ભલે એ ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય કોઈ સિમ્પલ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે ડીડ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે અહીંયા ભૂતકાળનું રૂપ શું કામનું આવે ભાઈ આ વી ટુ છે એ ભૂતકાળનું રૂપ છે ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે તો જીવનમાં કોઈ દિવસ એક વાક્યમાં બે ભૂતને ભેગા નહીં કરવાના આટલું યાદ રાખવાનું બે ભૂત ભેગા થયા એટલે ડખા થઈ જાય એક રૂમમાં બે ભૂત ભેગા થઈ ગયા હોય તો કેવું થાય અરે ભૂખા કાઢ નાખે એટલે કોઈ દિવસ બે ભૂતને નહીં કરવાના આ તમે આ ભૂતને અહીં લઈ આવ્યા તો આને ભૂતમાંથી ફેરવીને વર્તમાનમાં લઈ જવાનું ભાઈ બરોબર છે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જવું જોઈએ આ ખાસ યાદ રાખવાનું આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાલી જગ્યા પૂછી શકે ખાલી એમ પૂછ્યું હોય શી ડીડ નોટ ખાલી જગ્યા ગુડ માર્ક્સ બરોબર અને કાઉન્સમાં ગમે કંઈક આપી દીધો અથવા તો અહીંયા એમ આપ્યું હોય કે ભાઈ ગેટ પછી ગોટ અને હજી એકાદું ગમે ક્રિયાપદ આપ્યું હોય અને તમે કહેશો લે ડીડ આવ્યું એટલે ભૂતકાળનું રૂપ આવે ગટ એમનું હાલે ખોટો પડી જાય માર્ક કપાઈ જાય હંમેશા ડીડ આવે એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કોઈ દિવસ ભૂલાવવું જોઈએ નહીં બરોબર છે જોવો એક્ઝામ્પલ વિરાટ છેલ્લો મેચ ન રમ્યો ન રમ્યો રમતો નથી તો વર્તમાન કાળ આવે ન રમ્યો એટલે ભૂતકાળ આવે તો વિરાટ કરતા છે એના દ્વારા ક્રિયા થાય છે એની પછી ડીડ નોટ એનું શોર્ટ ફોર્મ ડીડન્ટ થાય પછી પ્લે કોઈ દિવસ પ્લેડ ન મૂકતા કે વિરાટ ડીડન્ટ પ્લેડ લાસ્ટ મેચ બરોબર છે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું અહીંયા પ્લે નું પ્લે જ રે ક્રિયાપદ નું મૂળ રૂપ જ થઈ ગયું તમે જોઈ શકો છો આ વાક્ય રચના પ્રમાણે જ વાક્ય બનતું હોય છે હાલો એના પછીનું વાક્ય જો તેઓએ પાણી ન પીધું દેવા ગયો હાલો ભાઈ પાણી પી લે નથી પીવું મારે ખબર નથી પડતી ખારો થઈ ગયો ખીજાઈ ગયા હોય ત્યારે ન પીવે તો તેઓ એટલે ધ્યેય ધ્યેય સાથે તો ડીડન્ટ જ આવે ન પીધું ભૂતકાળ છે એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ મૂકો વર્તમાન વોટર એટલે કે ધ્યેય ડીડન્ટ ડ્રિંક વોટર તેઓએ પાણી ન પીધું તે પાણી નથી પીતા તેઓ પાણી નથી પીતા હોત તો ધેય ડોન્ટ ડ્રિંક વોટર ધેય ડુ નોટ આવે નથી પીતા અત્યારે હું એમ કહું હું ચા નથી પીતો તો આઈ ડુ નોટ ડ્રિંક ટી હું ચા નહોતો પીતો હવે મેં ચાલુ કરી દીધું તો આઈ ડીડન્ટ ડ્રિંક ટી બટ નાવ આઈ ડ્રિંક ટી હવે હું ચા પીઉં છું બરોબર તો સિમ્પલ વસ્તુ છે ચલો એના પછી ઇન્ટ્રોગેટિવ ઇન્ટ્રોગેટિવમાં ડીડ હંમેશા શરૂઆતમાં આવે આ નોન ડબલ એચ વાળી વાક્ય રચના છે આપણે કીધું તું ડબલ એચ અને નોન ડબલ એચમાં શું તફાવત જોઈ લેજો નો ખબર હોય એના પછી સબ્જેક્ટ પછી વી વન ડીડ આવે એટલે વી વન જ આવે હંમેશા યાદ રાખવાનું પહેલું એક્ઝામ શું તમે આ મૂવી જોયું હે ભાઈ તમે કેજીએફ જોયું હે તમે આરઆરઆર જોયું બરોબર તો આવો તમે ઘણી વાર પ્રશ્ન પૂછતા હોય તો જોયું તો શરૂઆત ડીડ થી થાય જો તમે શું તમે આ મૂવી જોવો છો તો ડુ થી શરૂઆત થાય જોવો છો અને જોયું એમાં હાથી ઘોડાનો ફેર તો જો વાક્ય આવું થાય ડીડ કરતા સોરી હેલ્પિંગ વર્બ પછી કરતા મૂકે ડીડ યુ અહીંયા તમે છે એટલે યુ વોચ ધીસ મૂવી શું તમે આ મૂવી જોયું આવી રીતે એનું વાક્ય થશે ડબલ એચ ની વાત કરીએ તો એનું વાક્ય રચના આગળ ડબલ એચ મૂકી દો ડબલ એચ એટલે શું છે એની આપણે આખો વિડીયો મૂકી દીધો છે એનો નથી જોયો તો પહેલા જોઈ લેશો તો જ આ બધી માહિતી મળશે વિદ્યાર્થી મિત્રો હંમેશા કામ છે ને સ્ટેપ બાય સ્ટેપ કરવું તમે શું જમ્યા શું ખાધું ભાઈ પાણીપુરી ખાધી સેન્ડવીચ ખાધી
કે શાક રોટલા ખાધા શું ખાધું ભાઈ હું જમ્યા તો ત્યારે તમારે પછી એમ કહો વોટ ડીડ યુ ઈટ વોટ એટલે શું ડીડ એટલે હેલ્પિંગ વર્બ ભૂતકાળ દર્શાવે છે યુ એટલે કરતા અને ઈટ એટલે ક્રિયાપદનું મૂળરૂપ થાય છે બરોબર હવે ડબલ વિથ સ્ટાર વાળી એમાં શું ફેર છે ચાર શબ્દો યાદ રાખવાના હતા કેટલા કેટલી કેટલું કેટલા વાળો એટલે કે હાઉ મેની હાઉ મચ કયું કઈ કયા કયો તો વિચ કયું કોનું કોના કોની કોનું તો હુઝ બરોબર આ ચાર શબ્દોથી પ્રશ્ન પૂછાય આ વાક્ય રચના પ્રમાણે ક્યાંય મળશે નહીં યુટ્યુબમાં વિજય નાક્યની ચેનલ સિવાય આવું કે મળે જ નહીં આઈએસઆઈ માર્કા વાળું બરોબર છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો એટલે જ આવું મેળવવા માટે કોઈ દિવસ ભૂલાય નહીં તો કેટલા સફરજન આવે ને એટલે બેન ભેગું લઈ લેવાનું હાઉ મેની એપલ્સ બરોબર છે કોઈ દી એમ નહીં લખો ને હાઉ મેની ડીડ યુ બાય એપલ્સ નું આવે હાઉ મેની એપલ્સ ભેગું જ આવે હાઉ મેની હાઉ મચ સાથે જે કર્મ હોય ને હંમેશા ભેગું જ આવે અમે ડબલ્યુએચ ની ફેમિલી મેમ્બર વાળો જે વિડીયો બનાવ્યો છે ને એમાં બધી માહિતી દીધી છે ક્યારે કેમ વાક્ય બનાવાય એટલે આમાં બહુ માથાકૂટ કરીશ નહીં હાઉ મેની એપલ્સ ખરીદ્યા એટલે ડીડ યુ તમે એટલે તમે અને બાય એટલે ક્રિયાપદ નું મૂળરૂપ હુ વાળી વાક્ય રચના હંમેશા યાદ રાખવાનું એમાં વીટુ આવશે શું કામ કારણ કે આમાં તમે જુઓ કે ડીડ આપેલું છે નથી આપેલું એટલે હુ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એવું હોય એટલે એક્ઝામ્પલમાં જુઓ કોણે મોબાઈલ ખરીદ્યો ખરીદ્યો એટલે એ બોટ બાય એટલે ખરીદ્યું બોટ એટલે ખરીદ્યો કોણ એટલે હુ હુ પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે બોટ બી ઓ યુ જી એચ ટી પછી શું વાત કરે છે મોબાઈલ તો હુ બોટ મોબાઈલ કોણ મોબાઈલ ખરીદે છે તો હુ બાયઝ અ મોબાઈલ કારણ કે ક્રિયાપદનું વર્તમાન કાળનું રૂપ આવશે બસ આવી એક વખત મગજમાં બેસી ગયો અને વિદ્યાર્થી મિત્રો આની હું લાઈવ પ્રેક્ટિસ છે ને લાઈવ પ્રેક્ટિસ સિમ્પલ જેટલા લોકો મારી સાથે અત્યારે લાઈવ ભણે છે ને ટૂંકમાં ઓનલાઈન એ લાઈવ એટલે હું બોલતો હોય પછી એ પ્રશ્ન મને કરતા હોય હું એને કરતો હોય આવું અમારી એપ્લિકેશન એમ ધ લર્નિંગ એપ છે એના દ્વારા આપણે ખાલી ફક્ત 299 રૂપિયા જ રેખા છે અંગ્રેજી બોલવાની પ્રેક્ટિસ આપણે અહીંયા કરાવીએ છીએ ઘણા બધા એવા નિયમો છે કે જે હું તમામ પ્રકારની વસ્તુ યુટ્યુબ ઉપર ન કહી શકું અને અહીંયા લાઈવ વિડીયો બતાવું છું કે ભાઈ કેવી રીતના શું કેની તૈયારી કરવી અંગ્રેજી બોલવું હોય તો કયા કયા વિડીયો જોવા ક્યાંથી કેવી પ્રેક્ટિસ કરવી તમામ પ્રકારનું માર્ગદર્શન ત્યાં આપું છું તો હજી સુધી તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ તો ઠીક છે પણ આપણી એપ એપ છે એમ ધ લર્નિંગ એપ એ હજી ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો એની લિંક નીચે આપી છે એની ઉપરથી ને સીધા વયા જાઓ બરોબર છે એમાં લખ્યું છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ એની ઉપર ક્લિક કરીને 299 રૂપિયા કાંઈ નો કહેવાય ભાઈ આખું વર્ષ હું તમારી સાથે રહેવાનો છું અને સ્પોકન નહીં તમારે 10મા 12મા કોલેજમાં જ્યાં હોય એની તમામ પ્રકારની એમાં પછી અમે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે કે જેમાં તમને કોઈ પણ પ્રકારની કોઈ માહિતી મળતી નથી તમને કંઈક તકલીફ છે તો આપણે એ પણ માહિતી આપીએ છીએ બરોબર 299 રૂપિયામાં આમ તો જોઈએ તો હું તમારે ભેગો જ આવી જાઉં છું બરોબર કારણ કે આપણે હેલ્પ કરવી છે બધા સ્ટુડન્ટને કોઈ એવા પૈસા કમાવાનો કોઈ આમાં એવો હેતુ નથી ફક્ત હું મોબાઈલ નેટવર્કનો જે કંઈ ચાર્જ છે એ આ થોડો ખર્ચો લાઇટ બિલનો બસ એટલું જ બાકી કાંઈ ને એક વર્ષ માટે 299 રૂપિયા મળ્યા સ્પોકન તો ઠીક સાથે સાથે તમારે 10મા 11મા 12મા આવશો ને બધાનું આઈએમપી બાયએમપી બધું મોકલતો રહીશ તો આ 299 રૂપિયા ક્યાંય વાપરી નાખતા હોય એક વખત આમાં નાખી દો યોગ્ય જગ્યાએ કામ લાગશે બરોબર છે તમામ પ્રકારની હેલ્પ મળશે વોટ્સએપમાં મારી સાથે કનેક્ટેડ રહેશો તમે બરોબર છે એ બધી માહિતી આપણે એપ્લિકેશનમાં તમે કોર્સ પરચેસ કરશો એટલે બધી માહિતી તમને મળી જશે બરોબર છે એટલે ખાસ 299 રૂપિયા પછી કહેતા નહીં કે કીધું નહોતું પછતા છો અને હવે આ ઓફર છે 5 તારીખ સુધીની જ છે પછી એનો ભાવ વધશે 499 599 પણ થવાની શક્યતાઓ છે એટલે ખાસ બધા વિદ્યાર્થીઓને કયો તમારા ભાઈ બહેન સગાવાલા જે કયો હોય બધા કોર્સ ખરીદી લે જેથી કરીને અત્યારે બેનિફિટ્સમાં છો તમે અને ઘણા બધાને ફાયદો થઈ ગયો છે એપ્લિકેશનમાં જેટલા લોકો જોઈન થઈ ગયા છે પૂછી લેજો ઘણો બધો ફાયદો થાય છે અત્યારે તો હું ફ્રી છું એટલે લગભગ એક દિવસ થી એક દિવસ હું લાઈવ લેક્ચર લઉં છું પછી તો આપણે જ્યારે સ્કૂલ બધી ચાલુ થઈ જશે એટલે મારે અમુક કમિટમેન્ટ હોય લેક્ચર લેવા એટલે વીકમાં એક અથવા તો બે વાર લેક્ચર લાઈવ લેશું રવિવારે લેશું બરોબર છે તમામ પ્રકારની મોજ કરાવતા કરાવતા આપણે ત્યાં ભણીએ છીએ તો લઈ લેજો એટલે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વુ બોટ અ મોબાઈલ બરોબર છે તો અહીંયા આપણો આ જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એ સંપૂર્ણપણે પૂરો થાય છે અને આવી જ રીતે આના પછીનો જે લેક્ચર આવે એમાં એક પીડીએફ આપણી જે વર્બની હતી એ વર્બ લિસ્ટમાં આપેલું છે વર્બ વાળો વિડીયો છે ને એમાં આપેલો જ છે એની એક પીડીએફ તમારી પાસે હશે એ પીડીએફને પ્રિન્ટ કાઢીને રાખજો તો મજા આવશે
બરોબર છે અને આવી પીડીએફ ઓને ઘણી બધી આ તમામ પ્રકાર જેટલું હું ભણાવું છું ને એ તમામ પ્રકારની પીડીએફ એ આપણે એપ્લિકેશનમાં એમને ફ્રી આપી છે 299 વાળો કોર્સ ખરીદી લ્યો એટલે વિચાર તો કરો કેટલું કેટલું ફ્રી બધું ફ્રી જ છે ભાઈ કાંઈ પૈસા નથી લેતો ઘણા એમ કહે છે કે પૈસા લ્યો હો તમે ભાઈ ખાલી ચાર્જ લઉં છું બાકી સ્પોકનના લેક્ચરના ભાવ પૂછજો ક્યાંક ક્લાસ કરવા જાઉં ને છ છ મહિનાના 10-10 હજાર રૂપિયા આપીએ છીએ દોઢ દોઢ મહિનાના 4-4, 5-5 હજાર રૂપિયા આપીએ છીએ બરોબર અમે કરાવવા જઈએ છીએ ઓફલાઈન બરોબર છે લે જ છે આટલા રૂપિયા કારણ કે અમે અહીંયા પાછા કલાકના 500-600 રૂપિયા લેતા હોય એક કલાક ભણાવવાના તો એને લેવા જ પડે જ ને એમને તો નું હાલે બરોબર છે તો આ વસ્તુ છે એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો આ ફ્રીમાં મળે છે તો શું કામ તમે એડ થતા એટલે નમ્ર વિનંતી છે ગુરુ દક્ષિણામાં આ એક કોર્સ લઈ લો જેથી તમને ફાયદો ઘણો બધો થશે મમ્મી પપ્પાને વાત કરો વિડીયોઝ બધા આપણે બતાવો એને મજા આવશે એ લેશે ઓકે તો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો વિડીયો અંત સુધી જોયો એના બદલ ખૂબ ખૂબ આભાર કોમેન્ટ કરી દેજો કેવો છે ઓકે ફરી પાછા મળીશું બાય બાય